नमस्कार, आप जो रहा छो आईसीबी न्यूज। वडोदरा महानगरपालिका द्वारा जे रीते प्रीमॉन्सूननी कामगिरी करी होवानी मोटी मोटी बातों करवामां आवी रही छे, तेनी जे सत्य हकीकत छे ते हवे सामे आवी रही छे। आपने जणावी दईए कि वडोदरा शहेरना प्रतापनगर तरफ जतो जे रोड छे त्यां रस्तानी वचोवच जे गटर आवेली छे, ते गटरनुं ढाँकणुं અડધું ખુલ્લી હાલતમાં પડ્યું છે, જેના કારણે કોઈ મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે, કોઈનો જીવ પણ જઈ શકે છે। અડધું ગટરનું ઢાંકણું ખુલ્લી હાલતમાં ત્યાં પડી રહેલું છે અને એની વચ્ચે જે તંત્ર છે તે પ્રી મોન્સૂનની કામગીરી કરતું હોવાના દાવા કરી રહ્યો છે। આ મામલે વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તા અતુલ ગામેશીએ વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર નગરજનોને પાણી, રોડ અને રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરું પાડવા તદ્દન ખાડી ગયું છે। તંત્રની બેદરકારીના કારણે ગત વર્ષે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। તંત્રના પાપે હજારો લોકો ઘરવિહોણા બન્યા હતા અને તેમને મોટી માત્રામાં ઘરવકરીઓનું નુકસાન થયું હતું। હાલમાં પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી હોવાના બોર્ડિંગો મારવામાં આવી રહ્યા છે। જોકે રવિવારે વહેલી સવારે કેમેરામાં કેદ થયેલું આ દ્રશ્ય પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી કરી રહી છે। શહેરના વિહાર સિનેમાથી પ્રતાપનગર તરફ જતા મુખ્ય માર્ગ પર એક વરસાદી ગટરનું અર્ધ હાલતમાં ખુલ્લું પડેલું ઢાંકણ નજરે પડ્યું હતું। તે જોતા ફલિત થઈ રહ્યું છે કે ખરા અર્થમાં પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે કે ખાલી નામ બળે દર્શન ખોટે જેવા ઘાટ સર્જાયો છે। જાહેર માર્ગ પર આ અર્ધ હાલતમાં ઢાંકણ ખુલેલી હાલતમાં પડ્યું છે। વરસાદી ઘટણને લઈને પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે, જેને લઈને લોકોમાં તંત્ર સામે આક્રોશ ફેલાયો છે। આ વડોદરા શહેરનો વિહારથી પ્રતાપનગર જતો મુખ્ય રોડ છે। આ રોડ પર કહી શકાય કે વિરોધ પક્ષના નેતા પણ આટલામાં નજીકમાં જ રહે છે, ત્યારે આ વડોદરા શહેરના જે મુખ્ય રોડ પર આજે ઢાંકણું ખુલી ગયું છે, ગટરનું ઢાંકણું, અને આ ઢાંકણા ખુલી જવાના કારણે વાહનોમાં અવર જવરની મુશ્કેલી પડી રહી છે। કેટલાય વાહનો ઢાંકણ જોડે ભટકાયા છે, કેટલા પડવાની સ્થિતિમાં આવે છે। વડોદરા મહાનગર સેવા સદન સ્માર્ટ સિટીની વાતો કરે છે, બીજી બાજુ આ વડોદરા મહાનગર સેવા સદનના કોન્ટ્રાક્ટરો એન્જિનિયરો દ્વારા વ્યવસ્થિત કામગીરી નહીં કરીને વડોદરા શહેરના નાગરિકોનો જીવ જોખમમાં મુકાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે। વડોદરા શહેરના મેયર, ચેરમેન, કમિશનર સાહેબને વિનંતી છે કે આ બાબતે કોન્ટ્રાક્ટર અધિકારીની સામે પગલાં લેવામાં આવે, અને જો વડોદરા શહેરનો કોઈ નાગરિક પડી જશે અને મરી જશે તો આની તમામ જવાબદારી વડોદરા શહેરના મેયર, ચેરમેન અને કમિશનર સાહેબની રહેશે।